જેમ જેમ ઉનાળાની ગરમી વધતી જશે એમ એમ તમારા શરીરમાં અમુક સંકેતો જોવા મળશે, જેમ કે તમને થાક લાગવાનું શરૂ થશે, તમને બગાસા આવશે, તમને આળસ જેવું લાગ્યા કરશે, કામ કરવાની ઈચ્છા નહીં થાય, અરુચિ, બેચેની, મંદાગ્નિ આ બધું થયા કરશે. તો આમાં આપણે શરીરનું ધ્યાન કઈ રીતે રાખવું જોઈએ એના વિશે સરસ મજાની વાત કરવી છે. હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી. મિત્રો, ઉનાળાની ગરમીથી બચવા માટે આપણા શરીરને હાઇડ્રેટ રાખવું જરૂરી છે, એટલે કે ડિહાઇડ્રેશનનું શિકાર નથી થવા દેવાનું. એટલે આપણા શરીરને ફળાહાર અને પાણી યોગ્ય માત્રામાં આપવું પડશે. જેમ કે દિવસ દરમિયાન તમારે પાણી પીતા રહેવાનું છે, કારણ કે પાણી પીવાથી આપણા શરીરને આપણે ડિહાઇડ્રેશનનો શિકાર નહીં થવા દઈએ, પરિણામે આ તમામ સમસ્યાઓનો અંત આવશે. નંબર બે, પાણીવાળા ફળો ખાવાની ટેવ પાડજો, જેમ કે તરબૂચ છે, શક્કર ટેટી છે, નારિયેળ પાણી છે, દ્રાક્ષ છે, સંતરા છે, મોસંબી છે, દાડમના દાણા છે, આ બધા ફળો ઉનાળામાં ખાવાની ટેવ પાડજો. કારણ કે આ પ્રકારના પાણીવાળા ફળાહારનું સેવન કરવાથી આપણને થાક લાગતો નથી, નબળાઈ આવતી નથી, બગાસા આવતા નથી, અરુચિ, બેચેની, મંદાગ્નિ આ બધું થતું નથી, અને ખાસ આપણે સૂર્યપ્રકાશની શક્તિ એટલે કે સૂર્યપ્રકાશ સામે આપણું શરીર રક્ષણ અનુભવશે, એક પ્રકારના કવચ જેવું કામ કરશે. એટલે આપણે આ પ્રકારના પાણીવાળા ફળો ખાવા જોઈએ. નંબર ત્રણ, પોષક તત્વયુક્ત ભોજન લેજો, જેમ કે દાળ, ભાત, શાક, રોટલી આવું બધું પૂરતા પ્રમાણમાં લેજો, એટલે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના શારીરિક કમજોરી ન આવે. અને ખાસ કરીને તીખું, તળેલું અને આથાવાળું ઉનાળામાં ખાસ કરીને લેવાનું ટાળવું જોઈએ, જેને કારણે તમને પાણી પીવાની ઈચ્છા વધારે નહીં થાય, તમારા શરીરને નબળાઈ નહીં લાગે, અને તમારા શરીરમાં કોઈ પણ પ્રકારના બીજા મુદ્દા ઊભા ન થવા દેવા હોય તો ઉનાળા દરમિયાન તીખું, તળેલું અને આથાવાળું બને એટલું અવોઈડ કરવું જોઈએ. નંબર ચાર, સવારે અને સાંજે થોડુંક ચાલવા જવાનું અને પૂરતી માત્રામાં ઊંઘ લેજો, એટલે તમને આ બધી સમસ્યાઓનો તમારે સામનો નહીં કરવો પડે. અને સવારે વહેલા ઉઠજો અને સાંજે વહેલા સૂજો. કફકાળ એટલે કે 5 વાગ્યા પછીનો સમય જે કફકાળનો છે એમાં મહેરબાની કરીને ઉઠતા નહીં. જો એમાં ઉઠશો તો આ તમામ સમસ્યાઓનો સામનો તમારે કરવો પડશે. એટલે વહેલા સૂઈ જવાનું, વહેલા ઉઠી જવાનું અને યોગ્ય માત્રામાં આ બધું વસ્તુ લેવાનું સેવન તમે શરૂ રાખશો, એટલે તમને ઉનાળા દરમિયાન શારીરિક નબળાઈ નહીં લાગે, થાક નહીં લાગે, અરુચિ, બેચેની, મંદાગ્નિ, બગાસા આવા કાંઈ પ્રશ્નો તમારા શરીરમાં ઊભા નહીં થાય. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.